અરવલ્લી જિલ્લાના વડામથક ખાતે અજ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિઓ સામે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના વડામથક ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિઓ સામે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપની સંકુચિત માનસિકતા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકારી કાયદાનો અમલ ન કરીને 54% પરિવારો એટલે કે 3.25 કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે. સાથે સાથે મનરેગા યોજના અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2014-15માં નાણાં ફાળવામાં મોટા પાયે ઘટાડો વર્તમાન સરકાર કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે. છેલ્લા 19 મહિનામાં કેન્દ્ર સરકારના શાસનમાં મનરેગા અંતર્ગત જાણી જોઈને કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. ભાજપ સરકારની નીતિ ગરીબ વિરોધી જનવિરોધી છે તે સ્પષ્ટ થાય છે તેવા અનેક આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. યુપીએ સરકાર વખતે દેશના ગરીબમાં ગરીબ માણસને પણ રોજીરોટી મળી રહે તે અંતર્ગત આપણા માનનીય મનમોહનસિંહે આ મનરેગા યોજના, મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલા માટે શરૂ કરી હતી કે દેશના ગરીબમાં ગરીબ માણસને પણ રોજીરોટી મળી રહે. પણ આ છેલ્લા સમયથી, ગત વર્ષથી આપ જાણો છો ત્યાં સુધી ભાજપની સરકારે મનરેગાની અંદર ઓછામાં ઓછા નાણાં ફાળવ્યા અને જે રાજ્યો જે ભાજપ શાસિત છે ત્યાં મનરેગાની ખૂબ જ વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. દેશની અંદર કોઈપણ વ્યક્તિને કેરોસીન, અન્ન, ચોખા આ બધું મળી રહે તે માટે ખાસ સુરક્ષા બિલનો અમલ પણ આ સરકાર પૂરેપૂરી કરતી નથી. આપ સૌ જાણો છો તેમ 54% સરકારે કાપ મૂક્યો છે અંદર સુરક્ષા બિલની અંદર. તે અંતર્ગત અમારે આ પ્રજાના પ્રશ્નોને વ્યાચા આપવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વતીથી આજે કલેક્ટર કચેરી ધરણા યોજી અને અમારા સર્વે આગેવાન મિત્રો ઉપસ્થિત રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને પ્રજાના આ માંગ, અમારો અવાજ બુલંદ થાય અને પ્રજામાં આ માંગ સંતોષાય તેવું અમારી સૌની લાગણી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.